नमस्कार बाळ मित्रों, तमने में गुजराती नी अंदर पाठ एक थी चार पूर्ण करी दीधा। पाठ एक थी चार पूरा कर्या पछी आपणे आवे छे पुनरावर्तन एक। तो पुनरावर्तन तो तमने खबर छे के शुं होय, के पाठ एक थी चार नी अंदर जे सवाल जवाब होय, व्याकरण होय, वार्ता होय के विकल्प होय, बधुं टोटली पुनरावर्तन एक नी अंदर आवे छे। तो मैं अमुक अमुक सवाल जवाब पुनरावर्तन एक ना लख्या छे, ते तमने हूँ बोर्ड पर समझाऊ छु। अने बाकी ना जे नंबर होय पुनरावर्तन प्रश्न नंबर बे थी तमारे त्रण बे थी तमारे चालू करवाना छे। पण कया पाठ्यपुस्तक नु पुनरावर्तन चोपड़ी नु तो तमे टोटली एक थी चार लखी नाख्यु हशे, पण हवे नु पुनरावर्तन छे पाठ्यपुस्तक नु छे जे मैं बोर्ड पर लख्यु छे। तो एमां प्रश्न नंबर जे नथी लेखा मैं ए तमारे लखवाना छे। ज्यांथी पुनरावर्तन प्रश्न नंबर ज्यांथी चालू थाय छे त्यांथी ते पूरु थाय छे त्यां सुधी आखे आखू पुनरावर्तन तमारे गुजरातीनी नोटनी अंदर लखवानुं छे। पण अमुक अमुक सवाल जवाब मैं बोर्ड पर लख्या छे ते तमने हुं समजावुं छुं, केम के आगळना सवाल जवाब जे छे पाठनी अंदर ए ज वर्गीकरण करवामां आव्युं छे। तो बाळ मित्रो जोईए आपणे सौ पहेला पुनरावर्तन प्रश्न एक छे, तो शिक्षक द्वारा जे छे चोपड़ी में खोलजो एटले तमने खबर पड़शे के चोपड़ी ने तो पुनरावर्तन एक ने अंदर प्रश्न कयो छे, प्रश्न नंबर बे कयो छे, अने मे बोर्ड पर कयो प्रश्न लखायो छे। तो तमने ख्याल आवशे बाळ, भले चोपड़ी काढ़ीने खोलीने जोजो के प्रश्न नंबर एक कयो छे, प्रश्न नंबर बे कयो छे। तो मे छे ने प्रश्न नंबर त्रण थी शुरुआत करी छे बोर्ड पर, प्रश्न एक बे तो तमारे लखवाना छे, पण प्रश्न नंबर त्रण थी शुरुआत थाय छे। शुं छे एनी अंदर? तो विकल्प छे। तो प्रश्न त्रण नी अंदर विकल्प छे, प्रश्न नंबर त्रण एमां पहेलो ज विकल्प छे के कवि हिंद ने कोनी भूमि तरीके ओळखावे छे। आगळना पाठની અંદર તમે સમજી ચૂક્યા છો, પણ ફરીથી હું તમને પુનરાવર્તન કરાવું છું કે શું કહે છે કે કવિ હિંદ ને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે। તો જવાબ આપણે શું લખીશું? દેવોની। તો ચોપડીની અંદર કકાવાળી પ્રમાણે લખેલું છે ક ખ ગ ઘ। तो तमने ध्यान दोरवा माटे मैं काउसनी अंदर लख्यु छे ग। तो तमने ख्याल आवे चोपड़ी अंदर जोईने जवाब लखता के ग नी अंदर कयो जवाब लखेलो छे? तो देवोनी। हवे छे बे, 20 फूट ऊंचा स्तंभ ऊपर शानी स्थापना करवानी छे। तमने खबर ज छे के 20 फूट ऊपर शानी स्थापना करवानी होय छे, तो मूर्ति। तो काउसनी अंदर मैं लख्यो छे ख। त्रण नंबर, रविशंकर महाराज ने माणसाईना दीवा कोणे कर्या छे? तो जवाब आवशे ઝવેરચંદ મેઘાણીએ। तो आपणे એનો જવાબ ખ લખ્યો છે કાઉસ। तो पुनरावर्तन ની અંદર વિકલ્પ ખાલી 1 2 અને 3 જ છે, તો એ પણ તમારે લખવાના છે। હવે પ્રશ્ન નંબર 4 છે જે આગળના પાઠમાં તમે ભણી ચૂક્યા છે। તો પ્રશ્ન નંબર 4 ની અંદર નીચેના ઉત્તર એક એક નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યોમાં લખો। તેમાં પહેલો જ છે કે ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે। તો તમને ખ્યાલ તરત આવી જશે કે આ તો પાઠ 1 નો પ્રશ્નનો જવાબ છે। તો જોઈએ આપણે કે ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે। તો જવાબ જોઈએ કે ચિત્રમાં મુસાફરો, ટી સ્ટોલ, ફેરીઓ, બે પુલી, રેકડીવાળો, બુક સ્ટોલ અને ગ્રાહક તેમજ ટિકિટ ચેકર નજરે પડે છે। તમને સવાલનો જવાબ તો આવડી જ ગયો છે બાળકો, એકદમ ઈઝી છે। હવે પ્રશ્ન નંબર 2 છે કે કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? તો તરત આપણે પ્રશ્ન જોઈએ ખ્યાલ આવી જાય કે આ કવિતાનો પ્રશ્ન છે। તો જોઈએ આપણે જવાબ કે કવિ દેવભૂમિ હિંદ માતાને વંદન સ્વીકારવાનું કહે છે। પ્રશ્ન નંબર 3 કે શિલ્પી શું કરી રહ્યો છે? શિલ્પી શું કરી રહ્યો છે? તો જવાબ જોઈએ કે શિલ્પી એકાગ્રતાથી આરસ પહાણ માંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો છે। સેમાંથી? તો આરસ પહાણના માંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો છે। તો પ્રશ્ન નંબર 4 કે જોગણગામ મહારાજે શું શું જોયું? તો પાઠ 4 નો પ્રશ્ન છે કે જોગણગામમાં મહારાજે શું જોયું? તો જવાબ છે જોગણગામમાં રવિશંકર મહારાજે ગરીબાઈ અને ગંદકી જોઈ। પ્રશ્ન નંબર 5 રવિશંકર મહારાજનો જીવન ધર્મ શું હતો? બાળકો તો
તમે ભણી ચૂક્યા અને સમજી પણ ગયા છો, તો એ ફરીથી રિપીટ થાય છે કે રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો? તો જવાબ લખે કે કાતેલી ખાતીના સાદા વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદગીથી રહેવું, એ રવિશંકર મહારાજનો જીવન ધર્મ હતો, તે તમે જોઈ ચૂક્યા. હવે જો છ, શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી? શું કહે છે કે શિલ્પીએ જે પહેલી મૂર્તિ તો બનાવી હતી તે શું કામ પડતી મૂકી દીધી, એમાં શું તકલીફ હતી જેથી કરીને શિલ્પીકારે આ મૂર્તિને બનાવતા બનાવતા મૂકી દીધી? તો જવાબ જોઈએ કે શિલ્પી પહેલી મૂર્તિ ઘડતો હતો ત્યારે છેલ્લી ઘડીએ મૂર્તિના નાક પાસે સહેજ ઘસરતો થયો હતો. બાળકો જોયું ને તમે કે શિલ્પી પહેલી મૂર્તિ ઘડતો હતો ત્યારે છેલ્લી ઘડીએ મૂર્તિના નાક પાસે સહેજ ઘસરતો થયો હતો. આમ એ મૂર્તિને થોડું નુકસાન થયું હતું, તો આથી ભગવાનને સાક્ષી રાખનાર અને કર્તવ્યને જ ભગવાન માનનાર શિલ્પી મૂર્તિને પડતી મૂકી દીધી. શું કહે છે કે કોઈ જોવે કે ના જોવે નાક ઉપર ઘસરતો, પણ ભગવાન તો આ જોવે છે, એટલે ભગવાનનું સાક્ષી રાખીને ફરીથી તે મૂર્તિ નવી બનાવે છે. તો પ્રશ્ન નંબર 1, 2, 3, 4, 5 અને 6 તમને મેં સમજાવ્યા. તો હવે શું છે પ્રશ્ન નંબર 7 કે વિચારકોએ આપેલી સુક્તિઓ લખો. જે મોટા મહાનુભાવ હોય છે, જે બની ગયા આગળ મોટા મોટા આપણા દેશ માટે અને આપણને જે નવા નવા સંદેશો આપે છે, એવા એમના ઉપદેશ કયા છે? તો મેં તમને ઉપદેશ તો લખ્યા છે, પણ સામે ઉપદેશ આપનાર કોણ છે વ્યક્તિ, તો એના જવાબ મેં અહીંયા લખ્યા છે. તો આપણે પહેલું જોઈએ એમનો ઉપદેશ કયો છે, એમની સુક્તિઓ જોઈએ. તો સૌ પહેલું શું છે, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાગડું છે. તો આ કોણે લખ્યું છે, તો ચાણક્ય. પછી બીજું, ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે, તો બધાને ખબર છે આ કોણ છે, ગાંધીજી. ગાંધીજી શું કહેતા હતા કે ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે. 3 નંબર, ઘસાઈને ઉજડા થઈએ, આ પાઠની અંદર આવે છે બાળ મિત્રો, તમને ખબર જ હશે કે ઘસાઈને ઉજડા થઈએ, તો એ કોણ છે, રવિશંકર મહારાજ. 4 છે, નમ્રતા જ્ઞાનનો માપદંડ છે, તો કોણ છે, મહાવીર સ્વામી. 5, કદરૂપા મન કરતા કદરૂપો ચહેરો સારો, તો એ કોણ છે, એલન. 6, જે જ્ઞાન આચરણમાં ઉતર્યું નથી તે ભારરૂપ છે. શું કહે છે કે જે જ્ઞાન આચરણમાં ઉતર્યું નથી તે ભારરૂપ છે, તો એ કોણ છે, ભર્તું હરિ. તો હવે આગળ પ્રશ્ન જોઈએ શું છે. તો બાળ મિત્રો, તમને મેં જે પાઠ્યપુસ્તકની અંદર પુનાવર્તનની અંદર તમે ખોલીને જોશો કે મેં કયા કયા સવાલ જવાબ લખ્યા છે, એ પણ તમારે પુનરાવર્તન છે ને ક્રમસર લખવાનું છે. મેં જે પ્રશ્ન લખ્યા છે એ તો બરોબર છે, પણ જેના પછી જે પ્રશ્ન આવતો એ પ્રમાણમાં ક્રમમાં જ તમારે લખવાનું છે. તો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 8, એમાં શું કહે છે કે નીચેના શબ્દના અર્થ આપીને વાક્ય બનાવો. તો પાઠ તમને 4 સમજાવ, રવિશંકર મહારાજ એની અંદર છેલ્લે મેં તમને શબ્દો લખાવ્યા હતા કે શબ્દના અર્થ 2 નીકળે છે, પણ સામે આપણે વાક્ય જે અલગ બને છે. તો આપણે જોઈએ કે પહેલું શું છે, પાણી છે, તો એનો અર્થ શું થાય છે, જળ. તો જળ છે તો એનું વાક્ય શું છે, પાણી જીવનનો આધાર છે. બાળકો, પાણી એટલે જળ અને જળનો વાક્ય આપણે અહીં સામે લખ્યું છે, તો તમારે વિચારીને લખવાનું છે કે પાણી છે એ શબ્દ છે, જળ છે અર્થ છે, અને વાક્ય છે પાણી જીવનનો આધાર છે. બીજો જ એનો સેમ શબ્દ થાય છે કે પાણી તો હાથ થાય છે, તો હાથનું આપણે લખશું વાક્ય કે ગોર મહારાજ લગ્નમાં પાણી ગ્રહણ એટલે કે હસ્ત મેળા ની વિધિ કરાવે છે. હવે છે 2, ગુણ, તો છે સદગુણ. રાજા વિક્રમ 32 ગુણ ધરાવતા હતા. બીજો ગુણનો શબ્દ જોઈએ આપણે, એનો અર્થ શું થાય છે, થેલો અથવા તો કોથળો. તો મજૂરે ઘઉંની ગુણ વખારમાં મૂકી, કે આપણે જોઈએ કે દરેક શબ્દના અર્થો અલગ અલગ થાય છે, તો આપણે ગુણનો જોયો તો થેલો થાય છે, તો એનું વાક્ય પણ આપણે લખ્યું છે કે મજૂરે ઘઉંની ગુણ
પખારમાં મૂકી. હવે જોઈએ ત્રણ નંબર, ચીર તો લાંબુ. ગુરુએ આપેલો ઉપદેશ શિષ્યને ચિરકાળ સુધી યાદ રહ્યો છે. ચિતા એટલે ઘણો સમય સુધી, વર્ષો સુધી આપણને આ ગુરુએ આપેલો ઉપદેશ છે યાદ રહેશે. ચીર એટલે કે વસ્ત્ર. તો શ્રી કૃષ્ણે કૌરવ સભામાં દ્રૌપદીના ચીર પૂર્યા હતા. હવે જોઈએ ચાર, ઉદર એટલે કે પેટ. તો પ્રેમાનંદે ઉદર કાળજે નંદર બાર સેવ્યું. હવે છે ઉંદર, તો મૂષક, જે ઉંદરો આપણા ઘરમાં ફરે છે એને કહેવાય છે મૂષક. તો ગણપતિનું વાહન ઉંદર છે. હવે પાંચમું ગોળ, તો ગોળાકાર. તો બંગડી કેવી હોય છે? ગોળ હોય છે. આપણને આકાર બતાવવામાં આવ્યો છે ગોળ યાને કે ગોળાકાર. તો ગોળવાળી વસ્તુ કઈ છે? તો શું કે છે, કોઈ પણ લખી શકો છો તમે બાળકો. મેં તો બંગડી લખ્યું છે, પણ ગોળાકારમાં જે કંઈ આવતું હોય તમારે લખવું હોય તો લખી શકો છો. હવે છે ગોળ, તો શેરડીના રસને ઉકાળીને બનાવાતો ખાદ્ય પદાર્થ. જે આપણે શેરડીમાંથી બનાવવામાં આવે છે, આપણે રોજ ખાવામાં લઈએ છીએ, જમવા બેસીએ છીએ ત્યારે ગોળ લઈએ છીએ ભાણામાં, એને ગોળ કહેવામાં આવે છે. તો એનો વાક્ય શું લખ્યું છે? આપણે કોઈ પણ લખી શકીએ છીએ કે મને ગોળ ખૂબ ભાવે છે. હવે જોઈએ છઠ્ઠું, મોર. મોર તો તમને ખબર પડી જાય, મોર એટલે કે એક પક્ષી છે, તો તમે જોયેલું છે. તો એ શું છે? વાક્ય લખીએ આપણે, આપનું રાષ્ટ્રીય પક્ષી કોણ છે? મોર છે. તમને તરત જ યાદ આવી જાય કે વાક્ય કયું બનાવવાનું છે આપણે. મોર એટલે કે એક પક્ષી છે, તો એક પક્ષી, તો એનું વાક્ય શું લખ્યું છે આપણે? કે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. બીજો છે મોર, જે ચંદ્રકારમાં આપેલું છે, એટલે કે આંબાની મંજરી. એનું વાક્ય થાય છે, આંબે મોર બેસે ત્યારે કોયલ ટંકા કરે છે. આપણે કોઈ પણ વાક્ય બનાવી શકીએ છીએ, પણ એની અંદર આ શબ્દ આવવા જોઈએ, તો જ આપણું વાક્ય પૂર્ણ થાય છે, નહીંતર વાક્ય આપણું સાચું પડે નહીં. તો બાળ મિત્રો, પાઠ 1-4 સમજાવી દીધું, પુનરાવર્તન પણ મેં આજે તમને સમજાવી દીધું છે. જે અમુક ખાસ લખવાનું છે એ મેં બોર્ડ પર કર્યું છે, પણ લેસન તમે મેં નીચે આપેલું છે, જે મેં લખેલા છે તો તમે આ બોર્ડમાંથી જોઈને તો લખવાના જ છો. એ ઉપરાંત જે લેસન છે એ પાઠ્ય પુસ્તકનું પુનરાવર્તન 1, એની અંદર પ્રશ્ન નંબર જે મેં નથી લખ્યા એ તમારે અહીંયા જાતે નોટની અંદર લખવાના છે. તો લેસન છે પુનરાવર્તન 1 માં પ્રશ્ન નંબર 2, 5, 6, 9, 10 અને 11 એ ગુજરાતીની નોટમાં તમારી જાતે લખવાનું છે. પણ જે મેં લખાવ્યું છે પ્રશ્ન નંબર 3 થી શરૂઆત કરી છે, તો તમારે જે નથી લખ્યા સર પ્રશ્ન એ તમારી જાતે લખવાના છે. અને પુનરાવર્તન 1 થી 11, પુનરાવર્તન 1ની અંદર પ્રશ્ન નંબર 1 થી 11 તમારે ક્રમસર લખીને બતાવવાનું છે. અને બાળકો, મેં તમને નિબંધોના ફોટા પાડીને મોકલ્યા છે, નિબંધ, વાર્તા અને અર્થવિસ્તાર, એ તમે જોયા તો હશે જ. તો તમારે લેસન કરીને મને બતાવવાનું છે. મેં ખાલી ફોટા પાડી દીધા, તમારે જોઈ નથી લેવાના, પણ જે જે કંઈ તમને મોકલવામાં આવે છે બાળ મિત્રો હોય, અવશ્ય મને મોકલો લેસન, જેથી કરીને મને ખબર પડે કે બાળક તમે લેસન કેટલું કરો છો. લેસન કરવા ખાતર નથી લખવાનું, એ પણ તમે મેં પહેલાં સૂચના આપી હતી બાળકો કે આ તમારે ભણવાનું છે, ભણીને મોઢે કરવાનું છે. ક્યારે પણ શું પરીક્ષા લેવા તમને આવેલું, આવડેલું હોય ભણેલું તો તમને યાદ રહે. તો બાળ મિત્રો, જેટલી મહેનત અમે કરાવીએ છીએ એટલું તમારે ઘરે મહેનત કરવાની છે, બરાબર? એટલે જે કંઈ આ કર્યું છે, મેં લખાયું છે, સમજાવ્યું છે, પૂર્ણ કરવાનું છે. અને જે જે હું ફોટા મોકલું છું, તમે મને પર્સનલ મોબાઈલ, તમને નંબર ખબર જ છે, એ મોબાઈલ નંબર ઉપર તમારે મને લેશન પર્સનલ મોકલવાનું છે. આભાર.